ચાણસ્મા તાલુકાનો બ્રાહ્મણવાડા ગામ મોટું તળાવ આવેલ છે, જેમાં નર્મદા ચેનલ દ્વારા પાણી ભરવા માટે આવાસીય તરીકે વાર મૂકવામાં આવે છે. પરંતુ ત્યાં તળાવ ખાલી ખમ હોવાથી તેના ખેડૂતો અને રવિ પાક, એરંડા, અજમો જેવા પાકને પાણી ન મળવાથી નિષ્ફળ જવાને પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. એક તરફ કોરોના મહામારી અને બીજી બાજુ ચોમાસામાં વરસાદને લીધે ઘણા પાક નિષ્ફળ ગયા હોય ખેડૂતો કંગાળ છે. તેવામાં શિયાળુ પાકમાં જો ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે જો પાણી નહીં મળે તો વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ હોય. જેમ બને એમ જલ્દી આ તળાવમાં પાણી છોડવામાં આવે તો બ્રાહ્મણવાડા ગામના ખેડૂતોને પાક બચી જાય છે અને મુશ્કેલીમાંથી ઉગારવા જ મળે તેમ છે. માટે તંત્ર જેમ બને તેમ જલ્દી આ તળાવમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે. રિપોર્ટર પિંકલ રાઠોડ, કેમેરામેન કિરણ ચૌધરી. તમારું નામ? મારું નામ દિલીપભાઈ દેવજીભાઈ, ગ્રામ બ્રાહ્મણવાડા, જિલ્લો તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. બોલો, અત્યારે તમને શું તકલીફ પડી? અમારે પાણીની તકલીફ છે. બરાબર. પાણી રવિ પાક પીવા આવ્યો છે, એ રવિ પાક પાવો હોય પણ પાણી નથી, સરકાર છોડતી નથી. જ્યારે પાણીની જરૂર ન હોય એ વખતે સરકાર છોડી છે. અત્યારે પાણીની ફૂલ જરૂર છે પણ પાણી છોડ્યું નથી હજી સુધી. અને અઠવાડિયાથી કહેશે કે કાલ છોડીએ એવી વાતો થઈ રહી છું પણ હજી સુધી પાણી આવ્યું નથી. અમારા પાણીની રાહ જોઈને અમે આ મશીન બેસી રહ્યા છીએ.